अहमदाबाद विविध भारती पर थी प्रसारित रेडियो तरंगनी आवृत्ति 96.7 मेगाहर्ट्ज छे। आ तरंगोनी तरंग लंबाई, तरंग सदिश अने कोणीय आवृत्ति शोधो। रेडियो तरंगोनी हवामां झड़प 3×10^8 मीटर प्रति सेकंड छे। हवे एनी आवृत्ति एफ जे छे ए 96.7 मेगाहर्ट्ज आपेली छे। मेगा एटले 10^6, तो 96.7×10^6 हर्ट्ज थशे। वेग वी जे छे એ 3×10^8 રેડિયો તરંગની હવામાં ઝડપ વેગ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ છે। હવે તરંગની ઝડપ વી બરાબર એફ ગુણ્યા એની તરંગ લંબાઈ લેમડા। આથી લેમડા બરાબર વી ના છેદમાં એફ મળશે। વી જે છે એ 3×10^8 આપ્યું છે, છેદમાં એફ છે 96.7×10^6। સાદુરૂપ આપતા મળતી લેમડાની કિંમત 3.102 મીટર મળે છે લેમડાની કિંમત। હવે એને શોધવાનું કીધું હતું તરંગ લંબાઈ, હવે તરંગ સદિશ કે બરાબર 2π/λ લેમડા। આ જે હતું એ હતું તરંગ લંબાઈ। હવે જોઈએ છે તરંગ સદિશ કે બરાબર 2π/λ, 2×π એટલે 3.14/λ છે, એ છે 3.102। સાદુરૂપ આપતા મળતો તરંગ સદિશ ની કિંમત 2.024 રેડિયન પ્રતિ મીટર મળે છે તરંગ સદિશ ની કિંમત। હવે જોઈએ કોણીય આવૃત્તિ એટલે કે ઓમેગા। કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf, તો 2×π એટલે 3.14×f જે છે એ આપણને આપેલી છે 96.7×10^6। તો 96.7×10^6 સાદુરૂપ આપતા કોણીય આવૃત્તિ ઓમેગા જે છે એ 6.07×10^8 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી મળે છે। એક તરંગનું તરંગ સમીકરણ વાય બરાબર 0.5 સાઈન એક્સ માઇનસ 60t સેન્ટીમીટર વડે આપેલું છે, તો તેનો કંપ વિસ્તાર, તરંગ સદિશ, તરંગ લંબાઈ, તરંગ કોણીની કોણીય આવૃત્તિ અને આવૃત્તિ, આવર્તકાળ અને તરંગની ઝડપ શોધો। હવે આ જે સમીકરણ છે એમાં આપણે જાણીએ છીએ કે સાઈન માઇનસ થીટા બરાબર માઇનસ સાઈન થીટા લખી શકીએ। આથી આ સમીકરણમાં વાય બરાબર -12 નીકાળી 0.5 સાઈન 60t માઇનસ એક્સ લખી શકીએ। આ જે સમીકરણ છે તેને વાય બરાબર એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ સાથે સરખાવતા તો અહીંયા કંપ વિસ્તાર એ જે છે અહીંયા ઘડી માઇનસ 0.5 આપણને મળશે, એટલે માઇનસ 0.5। તે જ રીતે તરંગ સદિશ કે છે અહીંયા ઘડી કશું નથી, એટલે એક તો ગણવાનું જ, એક જોડે ગુણાયેલું એટલે કે 1 રેડિયન પ્રતિ મીટર મળે છે કે જે છે તરંગ સદિશ જે છે। હવે તરંગ લંબાઈ લેમડા શોધવાની છે, તો કે બરાબર 2π ના છેદમાં લેમડા પરથી લેમડા બરાબર 2π ના છેદમાં તરંગ સદિશ કે। આથી તરંગ લંબાઈ લેમડા બરાબર 2π ના છેદમાં 1 એટલે કે 2×π એટલે કે 3.14, આથી લેમડા જે છે 6.28 સેન્ટીમીટર મળે છે। હવે કોણીય આવૃત્તિ ઓમેગા, અહીંયા ઓમેગા જે છે એ 60ની સાથે સમતુલ્ય છે, એટલે કે ઓમેગા કોણીય આવૃત્તિ જે છે એ 60 રેડિયન પ્રતિ સેકન્ડ મળે છે। હવે આવૃત્તિ પણ શોધવાની છે, તો ઓમેગા બરાબર 2πf પરથી એફ ને સૂત્રનો કરતા બનાવતા ઓમેગાના છેદમાં 2π, ઓમેગા 60ના છેદમાં 2×3.14, સાદુરૂપ આપતા 9.55 હર્ટ્ઝ જેટલી તરંગની આવૃત્તિ મળે છે।
हवे आवर्त काल, तो आवर्त काल टी बराबर एकना छेद में आवृत्ति एफ एकना छेद में 9.55 मुक्ता मतो आवर्त काल टी जे छे 0.105 सेकंड जेटलो मळे छे। हवे तरंग झड़प v बराबर ओमेगा कोणीय आवृत्ति ना छेद में तरंग सदिश के, ओमेगा जे छे 60 छे अने तरंग सदिश के जे छे 1 छे, आती 60 सेंटीमीटर प्रति सेकंड जेटलो त्री तरंग नी झड़प मळे छे। एक स्वर कांटा नी आवृत्ति 250 हर्ट्ज छे, એટલે કે એફ જે છે એ 250 હર્ટ્ઝ છે। સ્વર કાંટો 50 દોલનો પૂરા કરે ત્યારે તેમાંથી નીકળતા ધ્વનિએ કેટલું અંતર કાપ્યું હશે, એનો વેગ જે છે એ આપણને 340 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે। હવે વેગ બરાબર એને કાપેલું જે અંતર છે એમાં એ માટે લાગતો સમય, આથી એક વેગ બરાબર અંતર જે છે એટલે કે એની તરંગ લંબાઈ લેમડા ના છેદમાં એનો સમયગાળો લઈએ તો ટી, તો એકના છેદમાં ટી જે છે એના બરાબર આપણે એફ મૂકી શકીએ આવૃત્તિ, આથી વી બરાબર લેમડા ગુણ્યા એફ થશે। આથી લેમડાને સૂત્ર કરતા નો કરતા બનાવીએ તો વી ના છેદમાં એફ મળશે, વી જે છે જે 340 ના છેદમાં એફ છે જે 250, આથી સાદરૂપ આપતા 1.36 મીટર જેટલી તરંગ લંબાઈ આપણને મળે છે। આ તરંગ લંબાઈ જે છે એમાં એને 50 દોલનો પૂરા કરેલા છે, આથી એને કાપેલું જે કુલ અંતર હશે એની તરંગ લંબાઈ લેમડા ગુણ્યા એને કરેલા દોલનો 50, આથી 1.36 ગુણ્યા 50, પરિણામે એને કાપેલું કુલ અંતર 68 મીટર જેટલું મળે છે। એક વ્યક્તિ 100 મીટર ઊંચા ટાવર પરથી એક પથ્થરને મુક્ત પતન કરાવતા તે તળાવમાં પડે છે, આ પથ્થર તળાવના પાણી સાથે અથડાતા તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ વ્યક્તિને પથ્થરને મુક્ત પતન કર્યા પછી કેટલા સમય પછી સંભળાશે, ધ્વનિનો વેગ હવામાં 340 મીટર પ્રતિ સેકન્ડ છે। હવે ધારો કે પથ્થરને ટાવર પરથી 100 મીટર ઊંચા ટાવર પરથી પથ્થરને પાણીમાં પડવા માટે લાગતો સમયગાળો T1 છે, અને જ્યારે પાણીમાં પડશે પથ્થર અને એને કારણે જે ધ્વનિ ઉત્પન્ન થશે એ ફરી પાછું ટાવર સુધી જશે અને પેલા વ્યક્તિને સંભળાશે, આથી એ માટે જે લાગતો સમય છે એ T2 છે। T1 પથ્થરને પાણીમાં પડવા માટે લાગતો સમય અને T2 ધ્વનિને ટાવરની ટોચ સુધી પહોંચવા માટે લાગતો સમય, આથી વ્યક્તિને કુલ ટી બરાબર T1 વત્તા T2 સમયગાળા પછી તેનો અવાજ સંભળાશે। હવે આ માટે પથ્થરે કાપેલું અંતર એફ જે છે બરાબર V0T વત્તા હાફ ઇન્ટી સ્ક્વેર, પણ જ્યારે શરૂઆતમાં એ પ્રારંભમાં પડી રહ્યો છે ત્યારે એને સમયગાળો T1 લીધો છે, તો એફ બરાબર V0T1 વત્તા હાફ, હવે મુક્ત પતન કરે છે એટલે GT1 સ્ક્વેર, ગુરુત્વ પ્રવેગ જી મૂકી દીધું। એફ જે છે એ ટાવરની ઊંચાઈ 100 મીટર છે એટલે કે 100 મીટર જેટલું અંતર કાપે છે, પ્રારંભમાં એનો વેગ 0 છે એટલે પ્રારંભિક વેગ 0, જી જે છે ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય 9.8 મુક્તા, આથી T1 નો વર્ગ બરાબર 100 × 2 ના છેદમાં 9.8 સાદરૂપ આપતા મળતી T1 ની કિંમત 4.52 સેકન્ડ મળે છે। હવે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પરથી સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, અંતર જે છે એ ટાવરની ઊંચાઈ 100 મીટર, ઝડપ ધ્વનિની જે ઝડપ છે એ 340 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે એટલે છેદમાં 340, એ માટે લાગતો સમયગાળો T2 જે છે 0.29 સેકન્ડ જેટલો મળે છે, આથી કુલ સમયગાળો ટી બરાબર T1 વત્તા T2 એટલે કે 4.52 વત્તા 0.29, આમ વ્યક્તિને 4.81 સેકન્ડ પછી પથ્થરનો ધ્વનિ સંભળાશે।
एक पारिमाणिक प्रगामी हार्मोनिक लंबगत तरंग नु समीकरण y बराबर 5 sin 30 pi गुणिया t माइनस x ना छेद में 240 छे। अही y मीटर में और t सेकंड में छे। उगम बिंदु एदी शून्य समय कण धन y के ऋण y माथी कई दिशा में गति करवानी शुरुआत करतु हशे, એટલે કે ત્યાં પ્રથમ ગત ઉત્પન્ન થશે કે શું? t બરાબર 2 સેકન્ડ ની અંતે ઉગમ બિંદુ થી 480 મીટર અંતરે આવેલ કણનું સ્થાનાંતર, કણના દોલનનો વેગ અને તરંગનો ઢાળ શોધો, અને ત્રીજું તરંગની ઝડપ શોધો। સૌપ્રથમ પહેલું આપણે જોઈએ x બરાબર 0, અહીંયા હું x કહું અને t કહું। x બરાબર 0 અને t બરાબર 0 સમયે જો y જે છે એ ઋણ દિશામાં આગળ વધતો હશે, એટલે કે આની તે નીચેની દિશામાં આગળ વધતો હશે, તો ત્યાં ગર્ત ઉત્પન્ન થશે, અને જો તે ઉપરની દિશામાં ધન દિશામાં આગળ વધતો હશે તો ત્યાં શૃંગ ઉત્પન્ન થશે। હવે x બરાબર 0 મૂકીએ આ સમીકરણની અંદર तो y बराबर 5 साइन 30 पाई गुणिया t माइनस x 0 ना छेद में 240। आथी मळती जे y नी किंमत छे 5 साइन 30 पाई t जेटली मळे छे। आम t बराबर 0 समय जे y जे छे ए आपणने अहींया गाडी शुं मळ्यो, धन मळे छे। आथी त्यां पहला धन मळशे तो शृंग उत्पन्न थशे। हवे बीजुं जोईए के t बराबर 2 सेकंड ने अंते उगम बिंदु थी 480 मीटर अंतरे आवेला कणनुं स्थानांतर, वेग अने तरंगनो ढाळ शोधो। સ્થાનાંતર y બરાબર sin 30 pi t જે છે 2 સેકન્ડ ઓછા x જે છે એ 480 ના છેદમાં 240। આથી 5 sin 30 pi 240 ગુણ્યા 2 એટલે કે 480 ઓછા 480 ના છેદમાં 240 આ જે કિંમત છે એ 0 મળે। આથી સ્થાનાંતર y જે છે એ 0 મીટર મળે છે। હવે કણના દોલનનો વેગ v બરાબર dy ના છેદમાં dt, એટલે કે d / dt ઓફ y sin 30 pi ગુણ્યા t માઇનસ x ના છેદમાં 240 નું વિકલન। આથી 5m/m sin નું વિકલન cos 30 pi t જે છે m/m ઓછા x ના છેદમાં 240 આખું ખૂણો છે એટલા માટે। હવે અહીંયા t જે છે એની સાથે અહીંયા 30 pi ને અંતર ગુણીએ તો એ 30 pi t સાથે ગુણાયેલા છે એમ કહેવાય। આથી આના ગુણ્યા થશે આગળ 30 pi। પરિણામે v બરાબર 150 pi cos 30 pi t ના બદલે 2 ઓછા આના બદલે x ના બદલે 480 ના છેદમાં 240 જેટલું મળે છે। આથી અહીંયા ઘડી આવશે 480 ના છેદમાં 240 એટલે 2, પરિણામે v બરાબર 150 pi cos 30 pi ગુણ્યા 0, 2 ઓછા 2 શૂન્ય થશે, cos 0 જે છે એ 1 આપે। આથી મળતો વેગ v જે છે એ 150 પાઇ મીટર પ્રતિ સેકન્ડ જેટલો મળે છે। હવે એનો ઢાળ શોધવાનો છે, તો ઢાળ એટલે કે dy ના છેદમાં dx। આથી d / dx 100 ને અહીંયા આગળ હતું y ની કિંમત મૂકી દઉં, પાઇ સાઇન 30 પાઇ t માઇનસ x ના છેદમાં 240। હવે x ની સાપેક્ષે વિકલન કરીએ તો 5 sin જે છે એના બદલે આવશે cos 30 pi t ઓછા x ના છેદમાં 240 એમના એમ,
પણ x છે એની એના ભાગ્યા 140 છે અને ઋણ ઋણ છે આગળ એટલે માઇનસ છેદમાં 240 એની સાથે આ 30 પાઈ ને જો અંદર ગુણવામાં આવે તો 30 પાઈ પણ ગુણાયેલા છે એટલે કે ગુણ્યા 30 પાઈ પરિણામે dy ના છેદમાં dx જે છે એ માઇનસ 5 ના છેદમાં 24 માઇનસ 5 બાય 8 પાઈ cos 30 પાઈ t જે છે 2 x જે છે એના બદલે 480 ના છેદમાં 240 એટલે આને કટ કરીએ તો 2 મળશે પરિણામે dy ના છેદમાં dx માઇનસ 5 પાઈ ના છેદમાં 8 cos 30 પાઈ 2 માઇનસ 2 શૂન્ય એટલે કે આ જે છે એ cos 0 મળે આથી dy ના છેદમાં dx માઇનસ 5 પાઈ ના છેદમાં 8 cos 30 પાઈ ગુણ્યા 0 cos 0 જે છે એની કિંમત 1 આથી dy ના છેદમાં dx બરાબર માઇનસ 5 પાઈ બાય 8 cos 0 ની કિંમત 1 જેટલું મળે છે આમ ધાર dy ના છેદમાં dx માઇનસ 5 પાઈ બાય 8 મળે છે હવે તરંગની ઝડપ શોધવાની છે તો તરંગની ઝડપ માટે y બરાબર a sin 2 pi f 1 માઇનસ x ના છેદમાં v સાથે આપેલું જે સમીકરણ છે y બરાબર 5 sin 30 pi 2 માઇનસ t માઇનસ x ના છેદમાં 240 સાથે સરખાવતા જે વેગ છે v એ 240 મીટર પ્રતિ સેકન્ડ જેટલો મળે છે આ સમીકરણ સાથે આને સરખાવતા મળતો વેગ જે છે v એ 240 મીટર પ્રતિ સેકન્ડ જેટલો મળે છે તરંગ ઝડપ અને તરંગ પ્રસરણમાં ભાગ લેતા કણના દોલનોનો વેગનું મૂલ્ય સરખું નથી કણના દોલનોનો વેગ આપણને 150 પાઈ મીટર પ્રતિ સેકન્ડ મળે છે જ્યારે તરંગની ઝડપ જે છે એ 240 મીટર પ્રતિ સેકન્ડ મળે છે